બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર 9મું, તરંગ 24મું આપણે કથા શ્રવણ કરીએ છીએ. રાજદ્વાર સે શ્રી હરે ચલત ભયે જેહી વાર, હરિજન કે ભુવન ફિરત હી આયે પુરહે બહાર. રાજદ્વાર સે શ્રી હરે ચલત ભયે જેહી વાર, હરિજન કે ભુવન ફિરત હી આયે પુરહે બહાર. ભગવાન શ્રી હરિ ઝિંઝર ગામમાં ખોડાભાઈના દરબારમાં પધરામણી કરે છે. ઝિંઝર ગામના ખોડાભાઈની વાત આપણે શ્રવણ કરી. ઝિંઝર ગામના ખોડાભાઈ પૂર્વજન્મમાં શું હતા કોઈને ખબર છે? વચનામૃતમાં શ્રીજી મહારાજે જેની વાત કરી કૃતઘ્ની સેવક રામની, એ કૃતઘ્ની સેવક રામ વચનામૃતમાં મહારાજે વાત કરી સાધુ હતા, માંદા પડેલા, લોહીખંડ પેટ બેસણું થયું હતું, એટલે કે ઝાડામાં એટલું બધું લોહી વહી ગયું હતું, ચાલવાની નહીં, બેસવાની નહીં, ઊભા થવાની પણ તાકાત નહોતી, આવી હાલતમાં હતા. બધા લાઈટ જુઓ, કંઈક બીજા કંઈ પ્લગમાં કરો. આવી હાલતમાં સેવકરામ હતા. નીલકંઠ વર્ણીએ એક એક મહિના સુધી સેવા કરી આપણે જાણીએ છીએ. સહજ છે, સેવક રામમાં કૃતજ્ઞપણું હતું, પણ સંત હતા એટલે નીલકંઠને વિશે હેત થયું, ભગવાને એનો ત્યાગ કરી દીધો. શ્રીજી મહારાજે વચનામૃતમાં સલાહ પણ આપી, તમે સેવા કરો, અને સેવા કરી એને કોઈ એપ્રિશિએટ ન કરી શકે, કરેલા કૃત્યને જાણે નહીં તો તેને કૃતજ્ઞ જાણી તેના સંગનો ત્યાગ કરવો. એક સેવકરામ નીલકંઠ વર્ણી છોડીને ચાલ્યા ગયા, પણ સેવકરામને સદાને માટે નીલકંઠનું સ્મરણ થયું. આપણા શાસ્ત્રો એમ કહે છે, તમે ઊંઘમાં છો અને મોઢામાં સાકર મૂકે તો કેવી લાગે? થોડું બોલો. તમે બહુ ગુસ્સામાં છો, ક્રોધમાં છો, અને તમારા મોઢામાં કોઈ લાડુ મૂકે તો કેવો લાગે? હવે બોલશો તમે બધા? આ લાડવા વિના હલેવી સભા નથી, બરાબર ને? તમે બધા જાણો છો સાકરનો સ્વભાવ છે મીઠાશ, એને ક્રોધથી સ્વીકારે એને પણ મીઠાશ આપે, પ્રેમથી સ્વીકારે એને પણ મીઠાશ આપે. એમ ભગવાનનું સ્મરણ જેણે કર્યું, તુલસી અપને રામ કો રીજ ભજો યાખેજ, કેવું સરસ લખ્યું, તુલસી અપને રામ કો રીજ ભજો યાખીજ, ભૂમિ ડારે નિકલેંગે ઉલટે સીધે બીજ. ભગવાનની ભક્તિ ક્રોધે કરીને કરો કે પ્રેમે કરીને કરો, પણ એનું ફળ તો મહાન છે. રામચરિતમાનસમાં રામાયણમાં એક પ્રસંગ આવે છે, ભગવાન રામે રાવણને મુક્તિ આપી. માર્યો એવું નથી લખ્યું, શું કર્યું? થોડું બોલો તો ખરા. આપણા શાસ્ત્રો કહે છે, ભગવાનને રામને પામવા માટેના બે રસ્તા છે. એક રસ્તો એવો છે કે તમે એટલા બધા પાપી બનો કે ભગવાનને પેશિયલ મારવા માટે આવવું પડે, અને બીજો રસ્તો એવો છે કે એટલા મોટા તમે ભક્ત બનો
તો ભગવાનને તારવા માટે આવવું પડે. તમે જો હનુમાન હશો, રામ સામે ચાલીને હનુમાનને મળવા આવ્યા છે, ખબર છે ને? અને કાં તમે રાવણ હશો તો પણ જે કચુંબર જેવા અધકચરા છે ને, આ શાસ્ત્ર આપણને બહુ સરસ આપણી આંખને ઉઘાડે છે. ભગવાન શ્રી હરિ એમાં હેત થયું, એનું સ્મરણ થયું, કૃતજ્ઞ હોવા છતાં સેવક રામ એનો જન્મ સત્સંગમાં થયો, ઝિંઝરગામમાં એનું નામ ખોડાભાઈ થયું. પૂર્વજન્મમાં ભગવાનને જમવા નહોતું આપ્યું, ગયા જન્મમાં ભગવાનને ભૂખ્યા રાખ્યા હતા, ગયા જન્મમાં ભગવાનનું ખાધું હતું પણ ભગવાનને ખવરાયું નહોતું, પરિણામ એ આવ્યું આ ખોડાભાઈ એને અઢળક મહેનત કર્યા છતાં ખાવા પૂરતું અન્ન મળતું નહોતું, આવી કારમી ગરીબીમાં જીવતા હતા. શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ વિનંતી કરી ત્યારે શ્રીજી મહારાજે મર્મમાં કહ્યું, સ્વામી એ તો ગોપાળાનંદ સ્વામી પધારશે ને ત્યારે બધું સરખું કરશે. એ ખોડાભાઈની વાત આપણે શ્રવણ કરી હતી. ખોડાભાઈ ઉપર કૃપા કરી મહારાજ ગામની બહાર ઉતારો છે ત્યાં આવ્યા. શેઠ જેઠાભાઈ કરીને એક સત્સંગી ભક્ત પરમ વૈષ્ણવ છે, જ્ઞાતિમાં આગેવાન છે, દર્શન કરવા આવે છે. એની આગળ ભગવાન શ્રીહરિ અદ્ભુત વાત કરે છે. મહારાજ એમ કહે છે, જેઠાભાઈ તમે વૈષ્ણવ છો, તમારી નાતમાં આગેવાન છો, તમારું જીવન બીજા લોકો માટે દીવા દાંડી સમાન છે, તમને જોઈ તમારા જ્ઞાતિના નાતિના માણસો અનુસરે છે. આજે વૈષ્ણવ ધર્મ લુપ્ત થતો જાય છે, કહેવા માત્રનો બચ્યો છે, નામ માત્રથી બચ્યો છે, પછી ભગવાન શ્રીહરિ વૈષ્ણવ કોને કહેવાય, ભગવાનનો સાચો ભક્ત કોને કહેવાય, એની બધી વાતો કરે છે. ઝિંઝર ગામની ભાગોળમાં સત્ય અને અસત્યનો વિવેક ભગવાન શ્રીહરિ વૈષ્ણવ ભક્તો આગળ ઓળખાવે છે. ચાલુ કથા પ્રસંગમાં હરિ કી મૂર્તિ એક દેખે સુખદાયી, હરિ કી મૂર્તિ એક દેખે સુખદાયી, બ્રહ્મ સંબંધ સો કહત હિતાયી, બ્રહ્મ સંબંધ સો કહત હિતાયી, હરિ બિન બ્રહ્મ સંબંધ હે જે તે, વિષય કો ભોગ કરત હે તે તે, હરિ કે મૂર્તિ એક દેખે સુખદાયી. ભગવાનની એક મૂર્તિ જ સુખદાયી, જેને દેખાતી હોય તેને બ્રહ્મ સંબંધ કહેવાય. હવે તમે બધા ભક્તો બેઠા છો, ઇન્ડિયાના છો, અમેરિકાના છે, ઇંગ્લેન્ડના છે, બરાબર, અમુક અમુક હરિભક્તો આફ્રિકાથી પણ આવેલા છે, પાછળ બેઠેલા, બરાબર. આ બ્રહ્મ સંબંધ શબ્દ વિશે તમે કદાચ સાંભળવું હોય કે ન સાંભળવું હોય, સાંભળ્યું છે. વૈષ્ણવોમાં પરમ પવિત્ર શબ્દ, ગઈકાલે કથામાં વાત સાંભળી હતી, ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી પધાર્યા શા માટે? એકાંતિક ધર્મની સ્થાપના કરવા માટે. અક્ષરના વાસી વાલો અવની પર આવ્યા, અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. કેવો સત્સંગ? બાયો દેખીને ભાઈઓ છેટેરા ચાલે રાજ, પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ. આવો સત્સંગ મહારાજે સ્થાપ્યો. લોઢુને ચુંબક ભેગા થઈને ખેંચાય એમ સ્ત્રીને પુરુષો ખેંચાતા હતા, મહારાજે શું કર્યું? થોડું બોલો તો ખરા, તમને પૂછું છું. છૂટા પાડ્યા. બાઈઓ દેખીને ભાઈઓ, આ સત્સંગ કહેવાય. પડી વસ્તુ કોઈની મૂકી નવ ચાલે રાજ, દુનિયામાં તો આવું જ હતું ને, પડેલી વસ્તુ કોઈની મળી જાય, મફતની વસ્તુ મળી જાય, કોણ છોડે? ભગવાન શ્રીહરિએ આવા એકાંતિક ધર્મની સ્થાપના કરી. વૈષ્ણવની અંદર, વૈષ્ણવ પરંપરાની અંદર એવો પવિત્ર શબ્દ છે બ્રહ્મ સંબંધ. બ્રહ્મ એટલે ભગવાન, સંબંધ એટલે એનું જોડાણ. તમે જોઈ શકો છો લાઇટ ક્યારની લબક ઝબક થાય છે, એનું શું કારણ બોલો? ચાલો, તમે બધા ડાયા ચલો. એમ આપણી લાઇટ એ ક્યારેક લબક ઝબક થાય તો શું છે?
આટલું જ છે દાદા, આટલું સમજાય જાય એમ આ સમજવાનું છે. હમણાં બંધ હતી અને એના પ્લગને ભરાવવામાં આવ્યો હતો, ચાલુ થઈ ગઈ. થયું કે નહીં? એમ તમારા જેવા ભક્તો હોય અને કોઈ સદગુરુ હાથ ઝાલે અને વૈરાગ્યનો રંગ ચડે અને પછી તો ભાઈ ભગવાનની એવી ભક્તિ કરે ને કોઈક એમાંથી સંત કે પરમ એકાંતિક સંત બને છે, તમને ખબર છે. બંધ લાઇટ હતી, ઉડી ગયેલી લાઇટ હતી, કેવી થઈ ગઈ બોલો. પણ પછી ક્યારેક ક્યારેક કનેક્શન બ્રેક થાય તો શું થાય? ઝબકારા મારે. ક્યારેક વધારે પડતો ડોઝ આવી જાય તો લાઇટ નથી કહેતા. બહુ સારા સ્વામી હતા પણ કેમ આમ થયું હતું? પણ હું સમજવાનું, હવે ગોળો ઉડી ગયો. કેવી જોરદાર મહારાજ વાત કરે છે. ભગવાનની મૂર્તિ જેને એક જ સુખદાયી દેખાતી હોય. હરિ કી મૂર્તિ એક દેખે સુખદાયે, બ્રહ્મ સંબંધ સો કહત હિતાયે. જેને ભગવાનની મૂર્તિ એક જ સુખદાયી દેખાતી હોય તેને બ્રહ્મ સંબંધ કહેવાય. ભગવાન સિવાયનો બ્રહ્મ સંબંધ છે તે તો વિષય ભોગવવા માટેનો છે. સત્ય અને અસત્ય, રાઇટ એન્ડ રોંગ, બ્લેક એન્ડ વ્હાઇટ મહારાજ બંને શીખવાડે છે. અત્યારે વૈષ્ણવમાં બ્રહ્મ સંબંધનું નામ રહ્યું છે. બ્રહ્મનો સંબંધ નહીં, હવે તો વિષયનો સંબંધ થયો છે. ધર્મગુરુના જે કોઈ પણ શિષ્ય હોય, એ પુરુષ કે સ્ત્રી હોય, તેમાં બધા જ પુરુષો ધર્મગુરુની દ્રષ્ટિમાં પુત્ર છે અને બધી સ્ત્રીઓ ધર્મગુરુની દ્રષ્ટિમાં તો પુત્રી સમાન છે. જો ધર્મગુરુને ભગવાનનું યથાર્થ જ્ઞાન હોય તો તેને ધર્મનિયમ પાળવા ઉપર તાન હોય, અને શિષ્યોને ધર્મનિયમમાં ચલાવે તેમજ સ્વયં ધર્મનિયમમાં વર્તે અને શિષ્યોને પણ વર્તાવે એવા ગુરુ અને શિષ્ય બંનેનો ઉદ્ધાર થાય છે. શું અદ્ભુત મહારાજની વાતો છે. જે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે એવું ને એવું લખાયું છે એ આપણે વાંચીએ છીએ. એવા ગુરુ અને એવા શિષ્ય બંનેનો ઉદ્ધાર થાય છે, તેમાં લગારે સંદેહ નથી. જ્યાં આવો સત્સંગ થતો હોય, એક લાઈન સાંભળજો, જ્યાં આવો સત્સંગ થતો હોય ત્યાં ભગવાન અવશ્ય પ્રગટ હોય છે. કેવો સત્સંગ? આવો સત્સંગ. દુર્લભ દુર્લભ હરિજન સંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા. હરિચરિત્રામૃત સાગરમાં વારંવાર જે વાત કહેવામાં આવે છે, ભગવાન ક્યાં પ્રગટ છે ને ભગવાન ક્યાં પ્રગટ નથી, આ વાત વારંવાર આવે છે. મોટું મંદિર કરીએ, મોટી મૂર્તિ પધરાવી દઈએ, એમાં ભગવાન છે જ એવી ગેરંટી કોઈ શાસ્ત્રો નથી આપતા. કોઈ સંત કે શાસ્ત્ર છે એમાં ભગવાન છે જ એવી ગેરંટી કોઈ નથી આપતા. હા, શાસ્ત્રોએ ત્યાં કહ્યું કે એવા સંત છે, એકાંતિક ધર્મયુક્ત છે, એમાં ભગવાન રહ્યા છે. એવું શાસ્ત્ર છે જે શાસ્ત્ર ભગવાન કે મોટા પુરુષ દ્વારા રચિત છે, એમાં ભગવાન રહ્યા છે. એવી મૂર્તિ છે જે મૂર્તિની વેદોક્ત વિધિથી પ્રતિષ્ઠા થઈ છે અને શુદ્ધ રીતે જેની સેવા થાય છે ત્યાં ભગવાન છે. પણ લાઇટમાં અંજવાળું ક્યાં સુધી બોલો તમે? હમણાં જો કનેક્શન બ્રેક થાય તો સીધું છે ને. હવે સાંભળો, જ્યાં આવો સત્સંગ છે, હરિચરિત્રામૃત સાગર પૂર 9મું તરંગ 24મું, જ્યાં આવો સત્સંગ થતો હોય ત્યાં ભગવાન અવશ્ય પ્રગટ હોય છે, અવશ્ય પ્રગટ હોય છે. આ સંપ્રદાયમાં કેવી કેવી વાતો છે સાંભળજો, બહુ સરસ. તમે જાણો છો ભગવાન સ્વામિનારાયણ આ કળિયુગમાં પ્રગટ થયા. સર્વોપરી પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય કેવળ ને કેવળ શુદ્ધ એકાંતિક ધર્મની સ્થાપના માટે હતું. મહારાજે મંદિરો કર્યા પણ એના માટે પ્રાગટ્ય ન હતું. મહારાજે સમયાઓ કર્યા પણ એના માટે મહારાજનું પ્રાગટ્ય ન હતું. તમે અમેરિકા આવ્યા છો, સગાવાલાને મળશો, બરાબર, નજીકમાં કંઈક સારી જગ્યા હશે તો જોવા પણ જશો,
પણ ઇન્ડિયાથી તમે શું નક્કી કરીને આવ્યા છો? શા માટે આવ્યા છો? ઉત્સવ માટે આવ્યા છો. સમજાણી મારી વાત? તમે આવ્યા છો, તમે ચાર કામ પાંચ કામ કરવાના છે. સગા સંબંધીને મળશો, કંઈક નજીક સારી વસ્તુ હશે જોવા જશો, પણ તમારું લક્ષ્ય શું છે? આપણે ઉત્સવ કરવો છે, ઉત્સવનો દિવ્ય લાભ લેવો છે. એના માટે આટલો ખર્ચો, એના માટે આટલે દૂરથી આટલો સમય કાઢીને તમે પધાર્યા છો. બસ વાલા ભક્તો, એવી રીતે ભગવાન પધાર્યા, એમણે મંદિરો કર્યા, એમણે સમયાઓ કર્યા, અનેક ચરિત્રો કર્યા, પણ કેવળ ને કેવળ ભગવાનનું પ્રાગટ્ય એકાંતિક ધર્મની સ્થાપના માટે હતું. અને એ એકાંતિક ધર્મ શ્રીજી મહારાજે કેવો પ્રગટાવ્યો, થોડી વાત વાંચી લઈએ. જેમાં જે દૈવત હોય તે તો તેના આચરણે કરીને દેખાઈ આવે છે. કોઈનું નામ ચક્રવર્તી, રાજાધિરાજ રાખવામાં આવે તો તેથી કોઈ રાજા નથી થતા. કોઈનું નામ હરિ પાડવામાં આવે તેનાથી તે પરમેશ્વર નથી થતા. કોઈને ગુરુ કહેવામાં આવે તેનાથી તે ગુરુ નથી બનતા. કોઈને સંત કહેવામાં આવે તેનાથી તે સંત નથી બની જતા. પરમેશ્વરપણું, ગુરુપણું અને સંતપણું તે તો તેમાં રહેલા ગુણોએ કરીને પ્રકાશિત થાય છે. અને જેમ સૂર્ય અંજવાળું કર્યા વગર રહેતો નથી, તેમ જેમાં જે ગુણ રહ્યા હોય તે પ્રગટ થયા વગર રહેતા નથી, એવી તો અનંત વાતો છે. કેટલી અદ્ભુત વાત કરી. રાજાને ઘેર જન્મ થયો, રાજાને ઘેર જન્મ થયો તે બાળક નામ માત્રથી તો રાજા કહેવાય, પણ જ્યારે તે રાજાનો ખરો કર્મ એટલે કે ધર્મ શીખે ત્યારે જ રાજાના પદને લાયક બને છે. રાજાના ઘરે દીકરો થયો, એને રાજગાદી ઉપર બેસાડી દો, રજવાડું ચલાવવાનું સોંપી દો તો શું થાય? આપણા દેશની આમ તો કહેવાય નહીં, પણ આટલી બધી જે પથારી ચેન્જ થઈ, સારી ભાષામાં બોલીએ તો, એનું કારણ શું હતું? અને એવા એક રાજકુમાર હજી દેશમાં ફરે છે, તમે બધા જાણો છો, નામ તો કહેવાય એવું નથી, બરાબર, જે જન્મથી ગાદી ઉપર બેસવાનો અધિકાર લઈને આવ્યા છે, હમણાં થોડા ઢીલા પડ્યા છે. બહુ સમજવા જેવી આ વાત છે, બહુ સમજવા જેવી. રાજાના ઘરે દીકરો જન્મે એ નામથી રાજા થાય છે, પણ કર્મથી રાજા બનવા માટે એણે ઘણી બધી શિક્ષા પ્રાપ્ત કરવી પડે. અને કદાચ એ પ્રાપ્ત ન કરી શકે તો ગાદી મળી જાય ને તો પણ ગાદી હાથમાંથી એનો પણ વિનાશ કરે, બીજાનો પણ વિનાશ કરે. કોઈને ગુરુ કહેવાથી, કોઈને સંત કહેવાથી, કોઈને ભગવાન કહેવાથી ભગવાન નથી થતા. આકાશમાં સૂર્યને, જેમ આકાશમાં સૂર્ય પ્રકાશિત થાય એનો પ્રકાશ ખૂણા ખૂણા સુધી પહોંચે છે, એમ સંત, ભગવાન કે ગુરુ, એના સદગુણોના પ્રકાશથી જીવ પ્રાણી માત્રના હૃદય સુધી પહોંચે છે. કેવી અદ્ભુત વાત છે. આપણા ઇતિહાસની અંદર શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર પ્રગટ થયા ત્યારે તમે બહુ ઊંડાણથી અભ્યાસ કરો ને, એવા સંતોની સંખ્યા એટલી મોટી હતી જે આઉટ ઓફ ગુજરાતના હતા. 500 પરમહંસની અંદર ઇતિહાસ એમ કહે છે 250 કરતાં વધારે, એટલે કે સમજો ને 50% જેટલા સંતો ગુજરાત બહારના હતા. દિનમણિ શર્મા બે ગાડામાં પુસ્તકો રાખતા, સોનાની થાળીમાં જમતા, અને એમણે સાંભળ્યું કે સ્વામિનારાયણ નામના ભગવાન છે, છેક મિથિલાથી આવ્યા હતા. ક્યાં મિથિલા અને ક્યાં? ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા આવે અને ભગવાનના દર્શન કર્યા, મહારાજે મંદ હાસ્ય કર્યું, મહારાજની દંત પંક્તિના દર્શન કર્યા, દંત છબે જોઈને લાજે છે, અરે અધોમુખ જુરે અનાર. ભગવાનની દંત પંક્તિ જોઈને શાસ્ત્રના પ્રકાંડ પંડિત કેવા હતા? વાચસ્પતિ જેવી જેમની બુદ્ધિ હતી, વ્યાસ જેવી જેમની પ્રતિભા હતી, એવા દિનમણિ શર્મા નામના એ પવિત્ર બ્રાહ્મણ સંત બને, એનું નામ પડે નિત્યાનંદ સ્વામી. ભરતપુરના મહારાજા, એટલા મોટા રાજા, આજે પણ તમે જાઓ આખા રાજસ્થાનની અંદર ત્રણ રજવાડા મોટામાં મોટા, એક ઉદયપુરનું,
બીજું જયપુરનું અને ત્રીજું ભરતપુરનું. કદાચ ગયા હોય રાજસ્થાનમાં એને ખબર હોય. રાજસ્થાન એટલે રાજાઓનું સ્થાન જેને કહેવાય, ત્યાંના ત્રણ મોટા રજવાડા એમાંનું એક મહાન અને ઐતિહાસિક રજવાડું ભરતપુર, ત્યાંના સમ્રાટ રાજા રાજવી રાજ્યના ભોગથી થાકી જાય, વૈભવોથી થાકી જાય, નક્કી કરે હવે મારે સંત બનવું છે. એ જમાનામાં અયોધ્યાની અંદર રામ ગલોલા કરીને મહંત હતા, રામનો અવતાર કહેવાતા, લોકો રામની જેમ માનતા, સંત હતા, સમર્થ હતા, બધું જ હતું એમાં. એમના શિષ્ય બને. ગુરુ મહારાજ વૃદ્ધ હતા, થોડા દિવસમાં ગુરુએ દેહ છોડી દીધો, પણ રાજા, આટલો મોટો રાજા એનો શિષ્ય બને, એ ગુરુનું પણ ઘણીવાર ગૌરવ વધી જાય ને. ગુરુએ મરતા મરતા પોતાની ગાદી પોતાના આ શિષ્યને સોંપી, એટલે કે અયોધ્યાના મહંત રામ ગલોલાજી, રામ ભગવાનનો અવતાર ગણાય એની ગાદી ઉપર આ રાજા આવ્યા. પહેલાં રાજા હતા, હવે શું થયા? રામની ગાદી ઉપર બેઠા એટલે રામનો અવતાર લોકો માનતા, ભગવાનની જેમ પૂજા કરતા, ભગવાનની જેમ આરતી ઉતારતા, 2000 શિષ્યો સાથે. બહુ ધ્યાનથી સાંભળજો, કેટલા? આમ કાન ખુલ્લા કરીને, હા, મેલ હોય તો કાઢી નાખજો. આ અત્યારે બોલવું સહેલું છે, પણ ત્યારે જો આપણે આ જોયું હોય ને, 2000 શિષ્યો સાથે દ્વારિકાની યાત્રા કરવા જતા હતા, અને રસ્તામાં એમણે સાંભળ્યું કે તમારે હાલતા ચાલતા શ્રીકૃષ્ણના દર્શન કરવા હોય, હાલતા ચાલતા શ્રીકૃષ્ણના દર્શન કરવા હોય તો એ નજીકનું ગામ છે, ત્યાં એક સંત છે, રામાનંદ સ્વામી એનું નામ છે, ને તમે દર્શન કરવા જાઓ તો એ સંત કેવા છે? શ્રીકૃષ્ણ જેવો પ્રતાપ દેખાડે છે એવા એ સંત છે. હવે આ કોના દર્શન કરવા નીકળેલા? ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા નીકળ્યા હતા. હવે દ્વારિકામાં થાય કે રસ્તામાં થાય, તમે શા માટે આવ્યા છો? ઉત્સવ માટે આવ્યા છો, સત્સંગનો લાભ લેવા માટે આવ્યા છો. ઉત્સવ તો આપણો 3 દિવસ પછી શરૂ થવાનો છે. તમે બધા ધારો તો અત્યારે સગાવાલાને મળવા જઈ શકો, ફરવા જઈ શકો, પણ તમે શું નક્કી કર્યું? હવે આપણે શું કરવું છે? 2 દિવસ સેવા કરવી, સત્સંગ કરવો છે. એટલે આ લક્ષ્મણદાસજી એમનું નામ, રામ ગલોલા આશ્રમના મહંત, આટલો મોટો રસાલો લઈ રામાનંદ સ્વામીના દર્શન કરવા આવે. સ્વામી પણ આટલા બધા માણસોને જોઈ વિવેકી હતા, આદર આપ્યો, બેસાડ્યા. સ્વામીની પ્રતિભા, સ્વામીનું અંતર્યામીપણું, સ્વામીનું ઐશ્વર્ય જોઈ 2 દિવસ થયા. શિષ્યોએ વિનંતી કરી કે ગુરુ મહારાજ, ચાલો આપણે દ્વારિકા નથી જવું. અને લક્ષ્મણદાસજીએ હાથ જોડીને કહ્યું કે ભાઈઓ, તમારે જેને દ્વારિકા જવું હોય તે જાઓ, મારે તો 8 દ્વારિકા છે. શું વાત કરો છો? હા, હવે મારે આ મહંતાઈ નથી રાખવી, આ ગુરુપણું નથી રાખવું, હવે તો મારે શિષ્ય બનવું છે. રાજા હતા એ રાજ્ય છોડીને આવ્યા, ભગવાનની ગાદી મળી એ ભગવાનની ગાદી છોડીને શિષ્ય બન્યા, રામાનંદ સ્વામીનો સમાગમ કર્યો, સ્વામી એને દીક્ષા આપી, આનંદાનંદ સ્વામી નામ પાડ્યું. શું નામ પાડ્યું? અને ભગવાન સ્વામિનારાયણ, એમના પણ 4 હાથ એમના ઉપર. શ્રીજી મહારાજના એ મહાન એકાંતિક બ્રહ્મનિષ્ઠ સંત થયા. આજે જેતલપુરમાં જે મોટું મંદિર ઊભું છે ને, એ મંદિર આનંદાનંદ સ્વામીનું બનાવેલું છે. હું કહેવા એ માગું છું, ભગવાન શ્રીહરિનો પ્રતાપ એવો હતો કે ક્યાંથી ક્યાંથી મુમુક્ષો ખેંચાઈને આવતા. રામાનંદ સ્વામીનો પ્રતાપ એવો હતો, ક્યાંથી ક્યાંથી મુમુક્ષો ખેંચાઈને આવે. આ તો ભૂતકાળની વાત થઈ, અત્યારની વાત જોઈએ ને, આપણી આંખ સામેની ઘટના જોઈએ ને. તમે વકીલ સાહેબ બેઠા છો, તમે આ ઘટના નથી સાંભળી, નથી જાણી, એટલા માટે આપણા મંદિરમાં ઘણા બધા સંતો છે, એમાં ધ્યાન સ્વામી છે, બોર્ન એન્ડ બ્રોટઅપ અમેરિકામાં છે, અહીંનું એજ્યુકેશન, અહીંયા તૈયાર થયેલા. આ આખી ઘટનાના અમે સાક્ષી છીએ, એટલે આપણે કહી શકીએ પૂજ્યપાદ ગુરુજીને એક પણ વાર નથી મળ્યા, એક પણ વાર ભેગા નથી થયા, આઈ કોન્ટેક ન હતો. દરેક ભારતીય લોકો દિવાળીના દિવસો હોય, અન્નકૂટના પ્રસંગ હોય, ત્યારે મંદિરો નજીક હોય ત્યાં આવતા હોય. શિકાગોમાં નજીકમાં વિલિંગનું મંદિર,
શિકાગોના ભક્તો કેટલા બધા અત્યારે લાઈવ સાંભળે છે, અને એક બે નહીં કેટલા બધા ભક્તો સાક્ષી છે, હું વાત કરું છું. પૂર્વાશ્રમનું કેતન એમનું નામ. આ કેતન નવયુવાન દીકરો મંદિરમાં આવે, સ્વામિનારાયણ ભગવાન વિશે સાંભળે, એમાં અમારે સંતોને જવાનું થયું એટલે આપણા સંતો, આપણી સંસ્થા કંડારી ગુરુકુલ એ વિશે સાંભળ્યું, ગુરુજી વિશે સાંભળ્યું. પછી એણે જૈન ઇન્ટરનેટ પર બધું સર્ચ કર્યું, ગુરુજીની કથા સાંભળી, ગુરુજીના ઓનલાઈન દર્શન કર્યા. એટલું હૃદય ખેંચાણું, એટલું હૃદય ખેંચાણું, નક્કી કર્યું મારે આ સંતને મળવું છે, નક્કી કર્યું. મળ્યા પછી નક્કી કર્યું કે હવે આને સોંપાઈ જવું છે, સાધુ થઈ જવું છે. હવે માતા પિતા એમ કોઈને રજા આપે? જે ઘરમાં પરિવારમાં સત્સંગ ન હોય એને રજા મળે? તમે ન માનો, એવી આ ઘટના છે. અમે આંખથી જોઈ છે, અમે સાક્ષી છે એટલે કહી શકીએ. બબ્બે ત્રણ ત્રણ વર્ષ સુધી માતા પિતાને સમજાવવા માટે આ દીકરાને ગુરુજી એક મહિના સુધી ઘરે મોકલે, એક મહિના સુધી ઘરે રહીને માતા પિતાને સમજાવ્યા, સત્સંગ કરાવીને સમજાવ્યા, તેમ છતાં સાધુ બનવા માટે કોઈ સંમત ન થાય. પણ મારે કહેવું છે એ આ હરિચિત્રામૃત સાગરની કથા છે. આકાશમાં સૂર્ય ઉગે ને એને કોઈને આમંત્રણ આપવું નથી પડતું. આખા જગતમાં સૂર્યનો પ્રકાશ પ્રકાશિત થઈ રહ્યો છે, આ સમાચાર એની મેતે ફેલાઈ જાય છે. એમ ભગવાન, ભગવાનના સંત, ભગવાનના સાચા ભક્ત જ્યારે આ પૃથ્વી પર આવે છે ને ત્યારે જાહેરાત નથી કરવી પડતી, ઓટોમેટિક બધાને ખબર પડી જાય છે. આ માર્કેટિંગની દુનિયા જ્યારથી આવી ને ત્યારથી ખોટું સાચું સાચું બહુ ખતરનાક, જૂઠ્ઠું બોલો અને જોરથી બોલો. હા, આ માર્કેટિંગની સ્ટ્રેટેજી આ છે અત્યારે, મારે કેવી વાત ન જોઈએ, જૂઠ્ઠું બોલો અને જોરથી બોલો. સત્ય સાથે રોજ તમે જો, સત્ય વસ્તુ દબાતી જાય છે, સત્ય વસ્તુથી માણસ દૂર થતો જાય છે. તમે બહુ ઊંડાણથી તપાસ કરો. આજના માણસને જીવવા માટે દૂધની જરૂર છે કે દારૂની જરૂર છે? જવાબ આપો ખરેખર. તો તમે વિચારો, દારૂ વેચવાવાળો સુખી છે કે દૂધ વેચવાવાળો સુખી છે? કોણે કર્યો એને, એને સુખી કર્યો કોણે બોલો? સમાજની કરુણતા તમે જુઓ. ચાલો બીજો પ્રશ્ન તમને પૂછું, માણસને જીવન જીવવા માટે અનાજની જરૂર વધારે છે કે આઈફોનની જરૂર વધારે છે? ઓપ્શન આપો, બેમાંથી એક તને મળશે. દીકરા, બધાના દીકરા વેન કરે છે ને અત્યારે, જન્મદિવસ હોય એટલે સામેથી ગિફ્ટ માગે, શું એમાં અમેરિકા આવવાને ખાસ કીધું હશે, ઇન્ડિયાથી ભલામણ આવી જશે કોકની, કે એક બે તો લેતા જ આવજો. અનાજની વધારે જરૂર છે કે આઈફોનની? તમે સમજી શકો છો આજે આખી દુનિયાની અંદર માર્કેટિંગ એટલે કે જાહેરાત, એટલે કે સત્ય અને અસત્યનો કોઈ વિવેક નહીં, ખોટું છે પણ જૂઠું બોલો, જોરથી બોલો, એટલો પ્રચાર કરો કે લોકોના મગજમાં એના સિવાય બીજી વાત દેખાય નહીં. એટલા માટે આ વાત આવે છે, કર્મ કરવાથી કોઈ પરમેશ્વર થવાતું નથી, પરમેશ્વર તો એક જ છે. કર્મે કરીને જો પરમેશ્વર થવાતું હોય તો જગતમાં પરમેશ્વર ઘણા થઈ જાત, પણ એમ દેખાતું નથી. માટે સિદ્ધ થયું, જીવ તો સદાને માટે જીવ જ રહેવાનો છે. ભગવાનના ભજનના પ્રતાપથી જીવના બધા પાપ બળી જાય છે. સાગરના સોનેરી મોતી છે આ બધા, દરિયામાં કરોડો રૂપિયાના કિંમતી મોતી હોય ને, ભગવાનના ભજનના પ્રતાપથી જીવના બધા પાપ બળી જાય છે. જય સ્વામિનારાયણ, બધા બોલો, નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. કેવું સરસ. તો પણ કોઈ સ્વામિનારાયણનું નામ લેનારા કેટલા નીકળે? ચાલો હરિભગતો એમાંય કેટલા નીકળે, મંદિરમાં આવતા હોય એમાંય કેટલા નીકળે? જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. એટલા માટે વાલા ભક્તો ઉત્સવમાં આવ્યા છો, આટલે દૂરથી આવ્યા છો, આટલો બધો ખર્ચ કરીને આવ્યા છો, આટલા બધા દિવસોની રજા પાડીને તમે આવ્યા છો,
આ ઉત્સવમાં એક કામ કરવા જેવું છે. કયું? આ ઉત્સવમાં એવા એવા ભક્તો આવવાના છે. આ ઉત્સવમાં પૂજ્યપાદ ગુરુજી સંતો આટલા બધા હાજર છે ત્યારે આમાંથી કરવા જેવું એ છે બસ. એમાં કોઈક સારા ભક્તના સારા સદગુણ દેખાય, સંતોના સારા સદગુણ દેખાય, એ સદગુણને આપણે યાદ રાખીશું ને. ઘણી વાર કથામાં કહું છું, કાન સુધી પહોંચેલી કથા કોઈનું કલ્યાણ નથી કરતી. બાકી આજે કરોડો લોકો કથા સાંભળે છે. કાન સુધી પહોંચેલી કથા કામ નથી કરતી, કાળજા સુધી પહોંચેલી કથા કામ કરે છે. સાંભળેલી વાતથી જીવન પરિવર્તન ન થાય, સમજેલી વાતથી પણ ન થાય, અનુભવેલી વાતથી જ જીવન પરિવર્તન થાય છે. રસોઈ બનાવવાથી પેટ ન ભરાય, સુગંધ લેવાથી પેટ ન ભરાય, પેટ ભરવા માટે શું કરવું પડે? ખાવું પડે ને, હાથ હલાવવા પડે, મોઢું હલાવવું પડે તો થાય ને. રોટલીની સામે આંખ બંધ કરીને ધ્યાન કરીને હાથ જોડીને બેસી જાય, હે રોટલી દેવ્યાય નમઃ કરતો કરતો એને આખી મહાપૂજા રોટલીની કરે તો પેટ ભરાય? એમ આ જ્ઞાન. કયું જ્ઞાન? ભગવાનના ભજનના પ્રતાપથી જીવના બધા કર્મ, બધા પાપ બળી જાય છે. આ બધા વિદેશના દેશોમાં રહીએ છીએ, ઘણી વસ્તુ આ દેશમાં સારી શીખવા જેવી છે. આ લોકો પાસે કદાચ આપણે કહીએ એટલો ઊંચો ધર્મ નથી, ઊંચું અધ્યાત્મ નથી, આત્યંતિક કલ્યાણની વાત નથી, પણ આ પ્રજા પાસે ઈશ્વરની શ્રદ્ધા. તમે આ મંદિરની બહાર નીકળો, આસપાસમાં 11 ચર્ચ છે. કેટલા? આખો રોડ તમે ચર્ચથી જુઓ, ચારે બાજુ ચર્ચો છે. આ ટાઉનની 50% કરતાં વધારે પ્રોપર્ટી ચર્ચો પાસે છે. આ દેશમાં આવ્યા પછી, આટલા સમય રહ્યા પછી, આ દેશની પ્રજામાં એક મોટામાં મોટો ગુણ દેખાણો, ઈશ્વરમાં શ્રદ્ધા એટલી બધી છે. આ લોકો પ્રાર્થના એટલી બધી કરે છે, હૃદયથી ભગવાનને સંભાળે છે એટલું બધું. પછી ભલે ગમે ત્યાં તમારી ગાડી બગડે ત્યારે ટાયર યાદ આવે ને, સીધી વાત છે ને. પણ આ દેશની પ્રજા પાવર ઓફ પ્રેયર, ભગવાનનું ભજન, ભક્તિ કી શક્તિ એમાં અનુભવ કરે છે. તમે ડોલરની નોટમાં જોશો ને, સૌથી પહેલું વાક્ય લખ્યું છે ડોલર ઉપર, શું લખ્યું છે? ઇન ગોડ વી ટ્રસ્ટ. ડોલર ઉપર લખ્યું છે. અને રૂપિયા ઉપર શું લખ્યું છે? સત્યમેવ જયતે. રૂપિયો જ ખોટો હોય બોલો. આ લોકોએ ડોલરની નોટ ઉપર લખ્યું છે અમને ડોલરમાં વિશ્વાસ નથી, અમને કેમાં વિશ્વાસ છે? આવું લખ્યું છે બોલો, તમે કલ્પના કરી શકો? ડોલરની નોટ ઉપર આ લોકોએ લખીને સાબિત કરી દીધું, અમે ડોલરના ભરોસે નહીં, અમે ભગવાનના ભરોસે જીવીએ છીએ. આ લખવું એ નાની વાત નથી. આ લખનારા માણસોને ભગવાનમાં કેટલી વિશ્વાસ શ્રદ્ધા હશે, એ જેણે પ્રસ્તાવ મૂક્યો હશે એ બધાએ પ્રસ્તાવને સંમત થઈને પાસ કર્યો હશે, અને આટલા આટલા વર્ષોથી એક જ વાક્ય લખાય છે ને લોકો પાડે છે ને માને છે, આ નાની વાત કહેવાય? ઇન ગોડ વી ટ્રસ્ટ. અને આપણા દેશની અંદર ભગવાનની વાત આવે ને ત્યારે જેટલા ડખા થાય છે ને. કરતે રહોંગે ભજન ધીરે ધીરે, જેટલું થાય એટલું, પણ પ્રેમથી ભજન કરીએ. હમણાં 2 દિવસ પહેલા પૂજ્યપાદ ગુરુજીએ બહુ સરસ વાત કરી હતી વડોદરાની સભામાં, નિયમની સભામાં વકીલ સાહેબ વાત કરી હતી ને. એક નાનો નિયમ લો, બધા ભક્તોને આ કથા ખરેખર સાંભળવા જેવી છે. આપણે ભજન કરીએ છીએ પણ મનમુખી કરીએ છીએ. કેવું? હમણાં ઉત્સવમાં આવ્યા છો ને તો ભગવાનની પાસે કલાક ઊભા રહેશો, કદાચ ટાઈમ હશે તો 10-11 દંડવત કરશો, માળા કરશો, પણ ઘરે જઈને પાછું બધું ગંગા કિનારે ગંગાદાસ અને જમના કિનારે આ દશા છે આપણી. તમે ઘરે જાઓ અને ઘરના સિંહાસન પાસે ઊભા રહીને 5 માળા કરો અને તમારા ઘરના સભ્યો એમ કે તમે તો ઉત્સવમાં ગયા પછી બદલી ગયા લાગો છો, તો માનો ઉત્સવ સફળ થયો. અને ઘરે જાઓ ને સવારે ગરમ ચા ન મળે કકળાટ કરો અને ઘરવાળા બૂમો પાડે કે આના કરતાં ઉત્સવમાં ના ગયા હોત તો સારું હતું, તમે તો ધોયેલા, તો માનવું શું? કાળજાના પરિવર્તન માટે ભજન બહુ જરૂરી છે.
ભજનથી માણસની બુદ્ધિ પવિત્ર થાય છે. બુદ્ધિ પવિત્ર થાય તો વિચાર સારા થાય છે. વિચાર સારા થાય એ માણસ જ સારા કર્મ કરે છે, અને જે સારા કર્મ કરે છે સદા સુખી થાય થાય અને થાય. પૂજ્યપાદ ગુરુજીએ ખૂબ સરસ વાત કરી હતી, થોડું કરો પણ નિયમથી કરો. કેવી રીતે વાત કરી? રત્ના ભગતના 25 માળાના નિયમની વાત કરી. 25 માળાનું નિયમ હતું, ભગવાન પ્રગટ થયા, દર્શન દીધા. ઘણા બધા ભક્તોના અત્યારના નાના નાના નિયમ જે રાખતા હતા એની વાત કરી. કોઈ પણ એક નાનું નિયમ રાખો, તમે આ ઉત્સવમાં રાખતા હો તો વાંધો નહીં, પણ નથી રાખતા તો આ ઉત્સવમાં આવ્યા છો. એક નાનું નિયમ, 5 માળા કરવાની છે, પછી આકાશ પાતાળ એક થઈ જાય તો પણ 5 માળા કરીએ એટલે કરીએ. અહીંયા કચ્છના ભક્તો બેઠા છે, અમે વર્ષો પહેલાં આફ્રિકા ગયા હતા. આફ્રિકામાં લક્ષ્મણભાઈ રાઘવાણી છે, લખુબાપા સત્સંગના એક આદર્શ હરિભક્ત છે. આ બધી વાતો અમે લખી છે, નોંધી છે. લખુબાપા અમે બેઠા હતા સભામાં, એકવાર પણ વાત કરી હતી. એમના ગુરુ શ્રીરંગદાસ સ્વામી, શ્રીરંગદાસ સ્વામીએ લખુબાપાને 7 વર્ષની ઉંમરમાં કે 9 વર્ષની ઉંમરમાં, થોડો મને યાદ અત્યારે નથી, 7 વર્ષ કે 9 વર્ષની ઉંમરમાં નિયમ આપ્યું હતું કે તારે ચેષ્ટા કરવાની અને મંદિર વાળવાનું. લખુબાપા કહે ત્યારે તો મારી પરિસ્થિતિ, કપડાં પણ અમારી પાસે પહેરવાના નહોતા. આજે એમ કહી શકાય કે ધન કુબેર જેવી પરિસ્થિતિ છે, તેમ છતાં એ લખુબાપા એમ કહે કે ત્યારથી નિયમ લીધું, આખી દુનિયામાં ફર્યા, ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, પણ એક દિવસ એવો નથી ગયો કે ચેષ્ટા કર્યા વિના મેં સૂતા હોય. બોલો, ભજન કરે છે એના પાપ બળે છે, તેમાં અક્ષર જેવા ગુણ આવે છે. ભજનના પ્રતાપથી જીવ એટલી મોટાઈ પામે છે, અરે ભગવાનની કૃપા દ્રષ્ટિ થાય ત્યારે તો અંતર્યામી બની જાય છે. ભગવાનના બળને લીધે જીવ એક પળવારમાં અનંત કોટી બ્રહ્માંડોની રચના કરી શકે છે. આ બધું કેનાથી મળે છે? બોલો તો ખરા, થોડું અક્ષર જેવા ગુણ આવે, અંતર્યામીપણું આવે, અનંત કોટી બ્રહ્માંડની રચના કરી શકે, આટલું થાય. પોતાની માથે ભગવાનનું બળ રાખવાથી ભક્ત અત્યંત સમર્થ અને સુધીર બને છે, અને મનમાં જેવો સંકલ્પ ધારે તેવો સફળ થાય, એવો તે ભક્ત ભગવાનના બળે સમર્થ થાય છે. ભગવાનના સર્વકર્તા સર્વ આધારાદિક લક્ષણરૂપ ચિહ્નો સિવાય બીજા બધા લક્ષણ આવા ભક્તને પ્રાપ્ત થાય છે. કયા ભક્તને? જે ભજન કરે છે તેને. અને જે ભોજન કરીને શું પ્રાપ્ત થાય? ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ઘણો બધું, જેટલા રોગ છે બધા રોગ કોને મળે? ભોજન કરે તેને. અને જેટલા ઐશ્વર્ય છે બધા ઐશ્વર્ય મળે કોને? સમજો છો તમે? હવે કાલથી ચાલુ કરજો થોડું થોડું. કંઈક નાનું નિયમ રાખીએ, કંઈક નાનું નિયમ. ભક્તને આવું સામર્થ્ય આપે છે, છતાં ભગવાન તો તેના કરતાં પણ અધિક અને અપાર સમર્થ રહે છે, જેનો કોઈ પાર પામી શકતું નથી. એટલા માટે જ ભગવાન અતિશય સમર્થ છે, સહુના વંદ્ય છે. જ્યારે ભક્ત આવી રીતે ભગવાનને સમજે ત્યારે તે સ્વયં બ્રહ્મને સમાન બને છે. ભક્તમાં જેમ જેમ વધારે સામર્થ્ય આવે તેમ તેમ તે ભગવાનનો વધારે ડર રાખે છે, ભગવાનનો અને સંતનો દાસ થઈને રહે છે. ક્યારેય કોઈ ભક્તજનને તે દુભવતો નથી, ત્યારે તે અક્ષરથી લઈને અણુ પર્યંતમાં અનંત અંતર્યામી થઈને રહે છે. જેમ નાના મોટા કાષ્ઠમાં કાષ્ઠ પ્રમાણે અગ્નિ વ્યાપીને રહે છે, અથવા આકાશ રહિત જેમ કોઈ વસ્તુ નથી રહેતી, તેમ તે ભક્ત સર્વત્ર અંતર્યામી થઈને રહે છે. ભગવાન અંતર્યામીપણે અણુ અણુમાં વ્યાપીને રહ્યા છે, અને અક્ષરથી પણ તે અત્યંત પર છે. અક્ષર શ્રીહરિના પારને પામી શકતું નથી. ભગવાન અક્ષરને જેટલું સામર્થ્ય આપે છે તેટલું સામર્થ્ય અક્ષર પ્રગટ કરી શકે છે. ભગવાનનું સામર્થ્ય તો અપાર છે. જો અક્ષરમાં ઐશ્વર્યનું લગારેક પણ માન આવે, હવે સાંભળવા જેવી વાત છે. ભજન કરે એને આટલું બધું મળે છે. કેટલું બધું? અક્ષર જેવા ગુણ આવે, અંતર્યામીપણું આવે, અરે અનંત કોટી બ્રહ્માંડની રચના કરવાની થાય તો પણ એ, થોડું બોલો, આ બધું ભજન કરવાથી મળે. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, આ સૂર્ય અને ચંદ્રમાં તેજ છે, તેણે પણ કોઈક જન્મે ભગવાનની ઉપાસના કરી છે, ભગવાનને રાજી કર્યા છે, તેના પ્રતાપે આવું ઐશ્વર્યને પામ્યા છે.
यद्यद् विभूतिमत्सत्त्वं श्रीमत् ऊर्जितमेव वा तत्तत् एवावगच्छत्वं मम तेजोंश संभवम। अपना शास्त्रों कहे आ जगत में जे कई सारूँ है अने जे कोईनी पासे सारूँ है, सांभळजो मारी बात, आ जगत में जे कोई पासे जे कई सारूँ है आ भगवानी कृपानु फल है। अने अपना शास्त्रों कहे छे आ जगत में जे कई खराब है जे कोई पासे खराब है एनु फल मणसन अहंकार फल है। कोण क्यों फल है? ज्या मणसो अहंकार वे त्या दुखनी शुरुआत थाय ज्या मणसनी भक्ति वे त्या सुखनी शुरुआत थाय। अक्षर में आटलू ऐश्वर्य है परंतु अक्षर में ऐश्वर्य मान आए तो भगवान सत्वरे ऐश्वर्य ने हरी ले छे। भगवान ने अभिमान गमतु नथी। ईश्वरस्य अभिमान द्वेषित्वात् अपना शास्त्रों में लख्यू। आ जगत में त्रण बाबत बहुत समझवा जेवी छे, याद राखजो, कायम काम लागे एवी बात छे। एक बाबत एवी छे दरेक मानस मेहनत एवी करे छे के हूँ धारू एवं थवु जोईए, वात साची खोटी? तमे बधा इंडिया हता नक्की कर्युं के आपणे अमेरिका जवुं छे, थोड़ी घणी मेहनत बधाए करी छे अने आजे क्यां आवी गया तमे बधा? बोलो खरा, थोड़ो सारो, यू फील वेरी गुड, राइट? पहली बाबत आखी दुनिया एम इच्छे छे कि आपणे धारी एवुं थाय, आ वस्तुने बधा समझी शके छे। पण एना करता एक आगळनी वस्तु एवी छे कि आपणे धारी एवुं नथी पण थतुं। तमने एवा घणा बधा दाखला खबर हशे कि जे तमारी साथे आवा तैयार थया होय आवी शक्या न होय कोई पण कारणसर, वात साची खोटी? चलो आ वात पण बधा समझी शके कि भाई आवुं तुं न आवी शक्या, कंई वांधो नहीं। तमे अहीं आवशो तमने एम थाय भाई आपणे अमेरिकाना पीआर थईए न थाय, तमने बहु दुःख न थाय, कंई वांधो नहीं, ट्रम्प साहेबने थेंक यू कहीने जता रहेशो, बराबर। त्रीजी बाबत जे छे ए समझवा जेवी छे, माणस धारे एवुं थाय आ पहेली बाबत, धारे एवं न थाय आ बीजी बाबत, पण धार्यू होय एना करता उलटू थाय आ त्रीजी बाबत। एटला माटे शास्त्र कहे छे धार्यो बधो श्रे हरिनू ज थाय, मनुष्य जाणे मुजथे कराय, गाडा तळे स्वान गति करे छे ते मान मिथ्या मन मा धरे छे। गाड़ा नीचे चालतू कूतरू एम विचार्या गाड़ू मारे लीधे चाले छे, एम एकाद वक्त आपणू धारू थई जाय एटले आपणने एम थाय आ बधू तो बोलो करता पण जीव ज्यारे स्वीकारी ले छे ने एनुं ज नाम अहंकार। अहंकार विमूढात्मा कर्ताहम इति मन्यते, शास्त्रोमां लख्युं, गीताजीमां भगवान कृष्ण समजावे छे, मने एम थयुं मैं कथा बहु सारी करी, समझी लो आ केनुं स्वरूप छे, थोड़ू बोलो, समझी लो। अहंकार आवी गयो, कनेक्शन लूज थयुं, हवे लाइट। तमने एम थयुं के आ उत्सव में अमे बहु जोरदार सेवा करी, हाँ आ तो स्वामी हारू थी मने बोलावो न आव्यो होत तो आ लाइट कोण चालू करत? तो समझवानुं शुं, समझो छो खरा ने तमे? अभिमान जे छे ने ए जीवसाने फरे छे गुमान मा, तारे रहेवो भाड़ाना मकान मा। भगवान ने नथी गमती एवी एक बाबत ने आपणे कायम याद राखवी जोईए, अभिमान छे। आपणो अहंकार आपणो अभिमान आपणने डगले ने पगले नड़े छे नड़े छे नड़े छे, करोड़ों जन्मनुं कारण अहंकार बन्यो छे। माटे आ सत्संगमां दासना दास थईने आपणे कोई पण सारू काम करीए तो मानिए आ महाराजे कृपा करी मने तो निमित्त बनाव्यो, करनारा तो कोण छे? महाराज छे। अने कोई पण खोटू काम थाय कोई आपने टोके रोके तो तरत आपणे स्वीकारी लईए, नहीं नहीं मारी भूल थई गई। माणस उलटू करे छे, खोटू थाय तो बीजा पर टोपलो ढोळी दे, बराबर ने? कि आ तो मारी बाजू में पेला उभा था ने एटले एमणे कीधुं ने एटले। अंत्यनुं वचनामृत छठ्ठुं, महाराजे वात करी जीवनो तो एवो स्वभाव छे पोते भूल करे अने बीजा उपर नाखे,
અને સારું જો કામ કર્યું હોય તો કોણ લઈ લે? આનું જ નામ અભિમાન. અક્ષરને પણ લગારેક અભિમાન આવે, ભગવાન બધું ઐશ્વર્ય લઈ લે છે, ભગવાનમાં આવી અનંત કળા છે, આવું ભગવાનના સ્વરૂપનું જેને જ્ઞાન હોય તે સાચો વૈષ્ણવ છે. આવી રીતે ભગવાનનો જે મહિમા સમજે છે કેવો છે? સાચો વૈષ્ણવ, સાચો ભગવાનનો ભક્ત, પાક્કો એકાંતિક ભક્ત છે. આપણે બધા પણ વૈષ્ણવ છીએ. આ બધી વાત શ્રીજી મહારાજે એક વ્યક્તિ માટે નહીં, આપણા બધા માટે કરી છે. જ્યારે સાચા વૈષ્ણવ મળે છે ત્યારે ગુણ વિના તેનું પ્રમાણ થતું નથી. આવી રીતે ઝિંઝર ગામમાં જેઠાભાઈની પાસે ભગવાન શ્રીરી વાત કરે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના નવમપુરમાં શ્રીહરિએ જેઠા શેઠ આગળ વૈષ્ણવ ધર્મની વાત કરી. એ નામે 24મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.